નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર મોજીત્રા સ્વાગત કરું છું તમારું ગુજરાતી ચેસ ચેનલ ગુજરાતી ચેસ ઝોનમાં. મારા આજના વિડિયો ઓપનિંગ ટ્રેપ વિશે છે. તમને વિડિયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરશો અને બેલ આઇકોન દબાવજો જેથી મારા આગળના બધા વિડિયો તમે જોઈ શકો. અને ખાસ કરીને એક જાહેરાત છે કે મારા નવા વિડિયો જે આવશે એ મિડલ ગેમ ઉપર, મિડલ ગેમના 20-22 ચેપ્ટર છે મારી પાસે, તો હું કન્ટિન્યુ મિડલ ગેમ ઉપર બનાવવાનો છું જેથી કરીને ઇન્ટરમીડિયેટ લેવલના પ્લેયરોને બહુ જ હેલ્પફુલ થાય. અને તમને કન્ટિન્યુ જે વિડીયો જોવા હોય તો તમારે સબસ્ક્રાઇબ જરૂર કરવું પડશે જેથી કરીને વન બાય વન તમે મારા બધા ચેપ્ટર જોઈ શકશો. મારી પાસે એકથી એક ચેપ્ટર છે અને એકથી એક ઓપનિંગ પણ છે અને બધી ઓપનિંગ ટ્રેપો પણ બહુ બધી છે મારી પાસે. તો તમે સ્ટેટ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલ અને નેશનલ લેવલમાં જો પરફોર્મન્સ કરવા માંગતા હોય તો આ વિડીયો કન્ટિન્યુઝ બધા વિડીયો જોશો તો તમે બહુ સારું રમી શકશો. તો આશા રાખું છું મારા બધા વિડીયો તમને ગમશે. તો ચાલો શરૂ કરીએ છીએ ઓપનિંગ ટ્રેપ. E4 E5 આ ઓપનિંગનું નામ છે જનરલ કિંગ ફોર ઓપનિંગ. નાઇટ F3 બ્લેક રમે છે, નાઇટ C6. આપણી પહેલી જે ટ્રેપ છે એ રુઈ લોપેઝ ઓપનિંગ પર છે. આ ઓપનિંગનું નામ છે રુઈ લોપેઝ ઓપનિંગ, જેમાં બિશપ B5 રમે છે વ્હાઇટ. A6 બ્લેક એના પર એટેક કરે છે. બિશપ A4 નેચરલ મૂવ છે, બધા પ્લેયરો બિશપ A4 રમતા હોય છે. D6 બહુ ઓછા પ્લેયરો રમે છે D6. અહીં D4 એટલે નેક્સ્ટ મૂવમાં આના પર એટેક કરવાનો છે. હવે વ્હાઇટ બ્લેક B5 કરીને બિશપ પર એટેક કરે છે બિશપ. હવે બ્લેક નાઇટ ઇન્ટુ પોન, નાઇટ ઇન્ટુ નાઇટ, પોન ઇન્ટુ નાઇટ. હવે જો દોસ્તો ક્વીન થી જો પોન મારે તો વ્હાઇટ ટ્રેપમાં આવી ગયો. કેવી રીતે આવી ગયો? નેક્સ્ટ મૂવમાં આપણે બ્લેક C5 કરશે, ક્વીન પર એટેક. ક્વીન જો બીજે ક્યાંય જાય તો પછી બિશપ ટ્રેપ થાય છે, બિશપ ફસાઈ જાય છે, બિશપ ને કોઈ જગ્યા નથી C4 થી. તો ક્વીન અહીંયા આવશે ડબલ એટેક કરવા. ક્વીન થી રૂક મળે છે, ક્વીન થી ચેકમેટ થાય છે. બંનેનો જવાબ બ્લેક પાસે છે. બિશપ E6 કરશે તમારી ક્વીન પર એટેક અને વ્હાઇટ બચવા માટે ક્વીન C6 ચેક આપે તો બિશપ D7 અને હવે રૂક પણ બચી ગયો છે, ક્વીન થી સપોર્ટમાં છે એટલે ક્વીન પર એટેક છે. ક્વીન પાછી એક જ જગ્યા સારી છે જ્યાં ક્વીન D5 આવે છે અને નેક્સ્ટ મૂવમાં C4 અને વ્હાઇટ નો બિશપ ટ્રેપ થઈ ગયો. આ છે આપણી પહેલી ટ્રેપ. હવે આપણે જઈશું બીજી ટ્રેપ બાજુ જેમાં સેમ મૂવ છે, થોડાક ડિફરન્સ છે, જેમાં વ્હાઇટ બ્લેકે A6 ની જગ્યાએ D6 કરેલું છે. ચાલો જોઈએ છીએ E4 E5 નાઇટ F3 એન્ડ C6 BB5 અને અહીં બ્લેકે કર્યું D6. D6 સામે વ્હાઇટ D4. હવે BD7 એને છોડાવવા માટે નાઇટ C3 સિમ્પલ ડેવલપ અને સેન્ટર પોન ને સપોર્ટ. બ્લેક રમે છે NF6. આ નેચરલ મૂવ છે, વ્હાઇટ કેસલ કરશે. દોસ્તો આવી પોઝિશન ઘણી બધી ગેમોમાં આવે છે, આપણને ખ્યાલ નથી હોતો કે આ પોઝિશન ક્યાંક જોયેલી છે, પરંતુ તમે ધ્યાન રાખશો તો તમને આવા બહુ બધા મૂવ મળશે જેમાં ઓપનિંગ આ બધાનું ડેવલપ બંનેનું થઈ ગયું છે, કેસલિંગની તૈયારી છે અને આ મૂવ તમને બહુ બધી ગેમોમાં જોવા મળશે. રૂક E1 સેન્ટ્રલાઇઝ અને અહીં જો બ્લેક કેસલ કરે તો તમારે હવે પછીના મૂવ બધા યાદ રાખવા પડશે, કેમ કે હવે પછીના હું તમને આગળના દસેક મૂવ જે સળંગ બતાવી છે કન્ટિન્યુઅસ ફોર્સ મૂવ છે જેમાં વ્હાઇટ જીતે છે કઈ રીતે. ચાલો હવે જોઈશું કે અહીંયા બ્લેકે કેસલ ના કરવું જોઈએ, પહેલા પોન મારી લેવું જોઈએ, એની જગ્યા બ્લેકે કેસલ કર્યું. બિશપ ઇન્ટુ C6, બિશપ ઇન્ટુ C6 આ નેચરલ મૂવ છે, બંનેના ફોર્સ મૂવ છે, કેમ કે વ્હાઇટે બિશપ થી નાઇટ મારે, જો પોન થી બ્લેક મારે તો પછી પોન ડબલ થાય અને રોંગ પોઝિશન આવે છે એન્ડ ગેમ માટે. હવે D ઇન્ટુ E5 આ પણ સેમ મૂવ છે, પોન મારો એટલે સામે પોન મારવું જ પડે. હવે ક્વીન ઇન્ટુ ક્વીન, ક્વીન જાય છે એટલે સામે બ્લેક પણ ક્વીન પાછી લે જ છે, આ પણ નેચરલ મૂવ છે એટલે આ બધા ફોર્સ મૂવ છે. રૂક AD8 કરે કે રૂક E8 કરે કઈ વાંધો નથી પડતો. નાઇટ ઇન્ટુ E5 અહીં વ્હાઇટે પોન માર્યું અને પોન ની સામે પોન નો જવાબ જ હોય છે એટલે બિશપ ઇન્ટુ E4 નાઇટ ઇન્ટુ E4 બ્લેક નાઇટ ઇન્ટુ E4 બ્લેક ને એવું લાગે છે કે વ્હાઇટ ફસાઈ ગયો કે આ નાઇટ મારશે તો પછી નીચે ચેકમેટ થાય છે, પણ વ્હાઇટ પાસે બહુ બેસ્ટ આન્સર છે નાઇટ D3, મેટ બચી ગઈ અને રૂક થી નાઇટ પર એટેક અને બિશપ પર પણ એટેક. હવે આને બચાવવા જો નાઇટ હટાવે તો નીચે રૂક ઇન્ટુ બિશપ ફ્રી માં જાય છે. તો બ્લેક પાસે ફોર્સ મૂવ કઈ છે? F5.
અહીં વ્હાઈટ સેફ થઈ, પરંતુ બ્લેકે રાહતનો શ્વાસ લીધો કે હું ચેક આપી અને બધું એક્સચેન્જ કરીને બચી જઉં છું, એટલે બિશપ સી ફાઈવ, પરંતુ એમ થતું નથી. નાઇટ ઇન્ટુ બિશપ, નાઇટ ઇન્ટુ નાઇટ, બિશપ થી રૂક પર એટેક, અને આગળનું પ્લાન છે કે બિશપ અહીં આવશે અને આ બંને માંથી 21 મળી જશે. તો બ્લેક એવું નથી થવા દેતો, બ્લેક રમે છે રૂક ડી ફાઈવ ને નાઇટ ને પ્રોટેક્શન આપે છે. અહીં તો પણ બિશપ થી રૂક અને નાઇટ ઉપર એટેક, રૂક ઈ એઇટ અને ફાઇનલ મૂવ વાઇટ ની સી ફોર. હવે રૂક ગમે ત્યાં જાય, બિશપ ટેક્સ નાઇટ, અને અહીં સિમ્પલ વ્હાઈટ ને 21 મળી જાય છે અને આરામથી વ્હાઈટ ગેમ જીતી શકે એવી પોઝિશન થઈ ગઈ છે. તો મિત્રો આ હતી મારી આગળની ટ્રેડ. હવે પછી આપણે જોઈશું નેક્સ્ટ ટ્રેડમાં શું થાય છે. ફક્ત 8 મૂવમાં સિસિલિયન ડિફેન્સમાં વ્હાઈટ જીતે છે કેવી રીતે, ચાલો જોઈએ. E4 C5 આને કહેવાય છે સિસિલિયન ડિફેન્સ, ઓપનિંગનું નામ છે સિસિલિયન ડિફેન્સ. E4 C5 આમાં નેચરલ મૂવ છે દોસ્તો, નાઇટ F3, બ્લેક રમશે D6, D4 નેસડોર્ફ વેરિએશન, ઇન્ટુ D4, નાઇટ ઇન્ટુ D4, નાઇટ F6 આ બધા નેચરલ મૂવ છે દોસ્તો, નાઇટ C3 સપોર્ટ, G6 અહીં થોડુંક કન્વર્ટ થાય છે ડ્રેગનમાં, બિશપ E3, નાઇટ G4. હવે અહીં રોંગ મૂવ છે, કારણ કે બિશપ ચેક આપશે તો નાઇટ વચ્ચે નથી આવી શકતો, કારણ કે નાઇટ આવે તો નાઇટ ઇન્ટુ નાઇટ, પોન ઇન્ટુ નાઇટ, બિશપ ટેક્સ, C6 ચેક અને રૂક જતો રહે છે, એટલે નાઇટ વચ્ચે નહીં નાખે બ્લેક, અને જો બિશપ વચ્ચે નાખશે તો પછી નાઇટ 3 માં જશે ક્વીન ટેક્સ નાઇટ, કારણ કે બિશપ તો ક્વીન થઈ ગયો છે, બિશપ થી ક્વીન મળતી નથી, ચેક પડે છે, અને જો બિશપ થી બિશપ મારવા જાય તો નાઇટ ઇન્ટુ બિશપ અને સિમ્પલ વ્હાઇટ પીસ પ્લસ થઈ ગયો. ચલો સિસિલિયન ડિફેન્સમાં એક વધારે ટ્રેપ જોઈ લઈએ દોસ્તો, આપણી પાસે આજે ઘણો બધો સમય છે. તો સિસિલિયન ડિફેન્સ આ લાસ્ટ ટ્રેપ છે, આના પછી હું મારા નવા ચેપ્ટરમાં નવા વિડીયોમાં શરૂ કરીશ મિડલ ગેમ ટેક્ટિક્સ. તો તમે શરૂ કરશો નેક્સ્ટ વિડીયો માટે રાહ જોશો, જલ્દીથી હું લઈને આવી જઈશ. તો ચાલો શરૂ કરીએ છીએ. E4 C5 આ છે સિસિલિયન ડિફેન્સનું એક નવું વેરિએશન. નાઇટ F3 બ્લેક રમે છે, નાઇટ C6 D4. દોસ્તો સિસિલિયનમાં એવું નથી કે નાઇટ F3 સામે D6 રમવું, અલગ અલગ વેરિએશન છે, ઘણા નાઇટ C6 રમે છે અને ઘણા D6 રમે છે. વ્હાઇટ અહીંયા સેમ રિપ્લાય આપતો હોય છે સેન્ટરમાં D4. D4 કર્યા પછી બ્લેકે આ પોન મારવું જોઈએ છે, ઇન્ટુ D4, નાઇટ ઇન્ટુ D4, G6 પ્લેડ બાય બ્લેક, નાઇટ C3, બિશપ G7, બિશપ E3, આ બધા નેચરલ કેસ સપોર્ટ કેસલિંગના મૂવ છે. નાઇટ F6, બિશપ C4, બ્લેક કેસલ, બિશપ B3. મિત્રો સામેવાળો કોઈ એક ભૂલ કરે તો જ હંમેશા ટ્રેપ બનતી હોય છે. અહીં હું તમને બતાવું કે બ્લેકે એક ભૂલ કરી, ભૂલ એ કરી કે નાઇટ A5 કરીને સ્ટ્રોંગ બિશપ મારવા માટે પ્રયાસ કર્યો. હવે એનો ફાયદો વ્હાઈટે કઈ રીતે લીધો કે વ્હાઈટે અહીંયા તરત E5 કરીને નાઇટ પર એટેક કર્યો. હવે શું થશે, નાઇટ ભગાવશે, નાઇટ ને જગ્યા અહીંયા નથી, અને જો અહીં જશે તો પછી આ નાઇટ D4 થી ટ્રેપ થાય છે, એટલે નાઇટ ને માટે ફોર્સ મૂવ છે નાઇટ E8. નાઇટ ઈ જાય, હવે બિશપ ઇન્ટુ F7 ચેક. હવે અહીંયા બે ઓપ્શન છે, રૂક થી મારે કે કિંગ થી મારે. જો રૂક ઇન્ટુ મારે તો કઈ વાંધો નથી, અહીં નાઇટ E6 માં ક્વીન ટ્રેપ થઈ જાય છે, કારણ કે પોન થી નાઇટ મારવા જાય તો ક્વીન 3 માં જાય, અને ના મારે તો પછી ક્વીન ને કોઈ જગ્યા જ નથી, તો આ પોઝિશનમાં નાઇટ થી ક્વીન ટ્રેપ થઈ જાય છે. હવે આપણે જોઈશું કે રૂક ની જગ્યાએ ધારો કે તમે કિંગ થી મારે તો પણ નાઇટ E6 આવશે અને ક્વીન ટ્રેપ થાય છે, કારણ કે જો પોન થી નાઇટ મારે તો સીધી ક્વીન જાય છે, અને ક્વીન બચાવ ખસી શકતી નથી, અને કિંગ થી નાઇટ મારે તો ફોર્સ ચેકમેટ આવે છે. કિંગ થી નાઇટ મારે તો કેવી રીતે ચેકમેટ આવે છે જોઈશું. ક્વીન D5 ચેક પહેલા આવશે,
એક જ જગ્યા છે KF5, હવે આવશે G4, પોન સેક્રિફાઈસ છે, કિંગ પાસે કોઈ જગ્યા નથી, કિંગ થી પોન ને મારવું જ પડે છે, કિંગ ઇન્ટુ G4, પછી આવશે રૂક G1 ચેક, રૂક G1 ચેક માં કિંગ H4 જાય, તો પછી બિશપ G5, હવે કિંગ પાસે જગ્યા કઈ છે દોસ્તો, કિંગ H5, તો ક્વીન D1 ચેક, ક્વીન D1 ચેક માં રૂક F3 ફોર્સ મૂવ છે અને ક્વીન ઇન્ટુ રૂક છે. તો આ છે આપણી સિસિલિયન ડિફેન્સ ની ટ્રેક. હવે આપણે આવતા વિડીયોમાં મળીશું મિડલ ગેમ ટેક્ટિક્સ સાથે. મારી પાસે બહુ જ બધી ટેક્ટિક્સો છે જેનો લાભ લેવા તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન દબાવવું પડશે, જેથી કરીને બધી ટેક્ટિક્સો માટે તમને નોટિફિકેશન મળ્યા કરશે. તો ચાલો મળીશું. જય હિન્દ, જય ગુજરાત.